नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत छे। आजे आपणे જોશું ધોરણ 4 વિષય ગુજરાતી વિષય। આજે આપણે જોશું પાઠ 3 સાચી હજ। આપણે પાઠની સમજૂતી મેળવીએ તે પહેલા થોડી શબ્દોની સમજૂતી મેળવી લઈએ। શબ્દ છે પરિવાર, પરિવાર એટલે થાય કુટુંબ। ત્યારબાદ છે હજ, હજ છે એ જો પાઠનું નામ પણ છે એટલે હજનો અર્થ શું થાય, મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા। એટલે મક્કા છે, મક્કા એ પવિત્ર સ્થળ છે, તો મુસલમાનો છે એ મક્કા છે પવિત્ર સ્થળે યાત્રા કરવા જાય છે તેને કહે છે હજ। ત્યારબાદ તીવ્ર એટલે ખૂબ જ, ભારે એટલે પણ ખૂબ શબ્દ જ અર્થ થાય છે। અચાનક એટલે કે એકાએક। ત્યારબાદ ફરિશ્તો એટલે કે દેવ દૂતો। ત્યારબાદ મક્કા, મક્કા શબ્દ અહીંયા આપણે આગળ જોઈ લીધો, અરબસ્તાનનું એક નગર છે મક્કાનું, મક્કા એક નગરનું નામ છે। ત્યારબાદ શરીફ એટલે કે પ્રતિષ્ઠિત અથવા તો આબરૂદાર। ત્યારબાદ છે ખુદા એટલે કે ભગવાન। ત્યારબાદ હાજીઓ, હજ યાત્રા કરનાર યાત્રાળુઓ, જે હજ કરવા જાય છે તે લોકોને શું કહે છે, હાજીઓ। દમાસ એટલે સીરિયા દેશનું એક શહેર, દમાસ છે શહેરનું નામ છે। ત્યારબાદ અદ્રશ્ય એટલે ગાયબ, જોઈ ન શકાય તેવું। ત્યારબાદ છે રોકકળ એટલે કે કરુણ રુદન, કરુણ એટલે થાય દુઃખ, દુઃખ ભર્યું છે રુદન કરે છે તેને કહે છે રોકકળ। ત્યારબાદ ખુશાલી એટલે ખુશી અથવા તો આનંદ। ત્યારબાદ છે ખુદાઈ, ખુદાઈ એટલે પવિત્રતા અથવા તો માનવતા। હવે આપણે આગળ પાઠની સમજૂતી મેળવીએ। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 9 ઉપર આપણે જોઈએ પાઠ 3 સાચી હજ। તેમાં છે બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો, એટલે બગદાદ શહેર છે ત્યાં શેખ અબ્દુલ્લા નામનો એક વ્યક્તિ હતો, તેનો પરિવાર રહેતો હતો। શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા, શેખ અબ્દુલ્લા છે તે ખૂબ જ ધર્મમાં માનતા હતા। દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને હજ કરવાની, ખૂબ જ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા। દર વર્ષે હજ કરવાની આ શેખ અબ્દુલ્લા છે તેને ખૂબ જ ઈચ્છા થતી હતી, પણ તે ગરીબ હતા તેના કારણે આ તે હજ કરવા જઈ શકતા ન હતા। એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું। એટલે એક વર્ષે છે હજ કરવા માટે લોકો જતા હતા, તો એ લોકોને જોઈને શેખ અબ્દુલ્લા છે તેને પણ દુઃખ થતું હતું, શું કામ કે તે ગરીબ હતા, ગરીબીને કારણે તે હજમાં જોડાઈ શકતા ન હતા। તેઓ વિચારવા લાગ્યા, જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત। તેને શું વિચાર આવ્યો કે જો આજે મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરવા જાત અને મને પણ એનું પુણ્ય મળત। શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા, મન મારીને બેસી જતા એ રૂઢિ પ્રયોગ છે। એટલે શેખ અબ્દુલ્લા છે તેને વારંવાર યાદ આવતું કે મારે પણ હજ કરવા જવું છે, પણ તેમની આ ઈચ્છા હતી તે પોતે મનમાં ને મનમાં દબાવી રાખતા હતા। એક વખત રાત્રે સૂઈ ગયા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ। એક વખતની વાત છે, અચાનક એમ કે છે કે રાત્રે તે સૂતા હતા અને અચાનક તેમની નીંદર ઉડી ગઈ। તેમને કોઈનો અવાજ સંભળાયો, તેઓ શાંતિથી સાંભળી રહ્યા, તેની નીંદર ઉડી ગઈ તો તેમને કોકનો અવાજ સંભળાતો હતો અને તે અવાજ છે તે બોલતા હતા કોઈ, જે શાંતિથી સાંભળી રહ્યા હતા। વાત કરવાવાળા બે ફરિશ્તા હતા, વાત કરવાવાળા કોણ હતા, બે ફરિશ્તા એટલે કે બે દેવદૂત હતા। એક ફરિશ્તાએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે? તો એક દેવદૂતે બીજા દૂતને શું પૂછ્યું કે આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરવા માટે જાય છે, ભગવાન શું એ બધાની હજ છે સ્વીકાર કરી લેશે? તો બીજા ફરિશ્તાએ જવાબ આપ્યો, ના, બીજા ફરિશ્તાએ શું કીધું કે ના, બધાનો તો સ્વીકાર નથી કર્યો, એમ કે છે બધા હજનો સ્વીકાર નથી કર્યો। પેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? વળી પેલા દેવદૂત છે તેણે પૂછ્યું, તો ભગવાને કોની હજ સ્વીકારી હશે? બીજાએ કહ્યું, એ હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી, એ હાજીઓ એટલે કે જે યાત્રા કરવા લોકો જાય છે એ યાત્રાળુઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી। વિદ્યાર્થી મિત્રો, આગળની માહિતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ।